साइड वही जाइए अभिषेक पे सारू लगे विजन फेमिली दिल थी तमने फेमिली मानिए छे
અહીંયા અમારા માટે કોઈ ગેસ્ટ છે જ નહીં, કોઈ અતિથિ છે જ નહીં. અહીંયા જે પણ છે એ અમારા કુટુંબના સભ્યો છે, અમારા કુટુંબના સદસ્યો છે. તો આપણે કહેવત છે ને, ઘરમાં કંકોત્રી ના હોય. તો તમારું વેલકમ હું કરું તો ક્યાંક હું જ ખોટો ઠરું છું? ઘરમાં સ્વાગત કે કંકોત્રી ના હોય, આપણો જ પ્રોગ્રામ છે, આપણા માટે જ છે, આપણા દ્વારા જ છે, આપણે બધાને સાથે મળીને જ આને પાર પાડવાનો છે. તો આમાં વેલકમ કેનું? આપણે બધાનો જ સહયોગ જોશે આમાં. હવે ખાસ એક ભણતો ત્યારે શાયરી સાંભળેલી હતી. હા, શેર શાયરીનો કોઈ શોખ નથી, પહેલેથી કહી દઉં. મારા માટે બધી બોરિંગ વસ્તુ છે. કોમર્સનો સ્ટુડન્ટ છું, કદાચ એટલે ટચ કરી ગયો. અને અત્યારે જીવીએ છીએ, અત્યારે શેરને ખરેખર અમે રોજ જીવીએ છીએ. શેર કંઈક આ રીતનો છે, થોડો અમે મેં મોડિફાઈ કરેલો છે. મિર્ઝા ગાલિબ ઉપર ગયા છે, સોરી, મેં મારી રીતે થોડો મોડિફાઈ કરેલો છે. ઘર સે મંદિર મસ્જિદ હે દૂર, ઘર સે મંદિર મસ્જિદ હે દૂર. ચલો યું કિયા જાય, કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાય. તો ખરેખર અમે એ જ કરીએ છીએ, એ જ વસ્તુ માટે અત્યારે કદાચ જીવીએ છીએ. છોકરાઓને હસાવો, છોકરાઓને સતત નવું આપો, એમને એમના મુખ ઉપર નિસ્વાર્થ સ્મિત લઈ આવવા માટે જ અમે કંઈક પણ નવા પ્રયત્નો કરીએ છીએ. હા, અમે સક્સેસ પણ જાય છીએ, કદાચ ઘણી વાર કદાચ એટલી સક્સેસ ના બી મળતી હોય, પણ અમારો પ્રયાસ એક જ હોય છે કે બાળકોના માસૂમ ચહેરા ઉપર નિસ્વાર્થ સ્મિત લઈ આવવું. તો એ પણ મિર્ઝા ગાલિબ પણ કહી ગયા છે કે બાળકોને હસાવા એ ઉપરવાળાની ઈબાદત સમાન છે, કદાચ એનાથી પણ વધારે છે. તો આજે આપણે એ જ કરવાનું છે, ઉપરવાળાની ઈબાદત કરવાની છે. કદાચ ડાયરેક્ટ તો ના કરી શકીએ, કદાચ અમે એટલા સક્ષમ નથી, પણ હા એટલું તો કરી શકીએ. અમારા નિસ્વાર્થ ભાવના સાવ સાફ દિલવાળા, પાણી જેવા દિલવાળા છોકરાઓના મોઢા ઉપર સ્માઇલ તો લઈ આવી શકીએ. તો એ રીતે ચાલો ખુદાની કદાચ અમે ઈબાદત કરીએ. એક કવિતા છે, ચાલો આજે હું કહું છું શેરો શાયરીનો શોખ નથી, એક શેરની વાત કરી તો એક કવિતાની પણ વાત કરી દઉં. એક કવિતા છે, કદાચ તમે એકાદા સોંગમાં પણ સાંભળેલી છે, લેટ કવિની છે. અમે એવું કંઈક એવું જ કરીએ છીએ, અમારી પાસે કંઈ છે નહીં આ બાળકોને દેવા માટે. અમે સાવ તુચ્છ અને નાના છીએ, આ બાળકોને દેવા માટે તો અમારી પાસે કાંઈ પણ નથી. તો જે કવિતા છે અમે આ બાળકો માટે એ જ કહીએ છીએ. ક્યાં હે મેરા, ક્યાં થા મેરા, તેરા તુજકો સોંપ રહા હું. અમારી પાસે કાંઈ નથી આ બાળકોને દેવા માટે. જે પણ અમારી પાસે છે એ હકીકતમાં બાળકોનું જ છે, એમનું જ એમને પરત કરીએ છીએ. અમારી પાસે એને દેવા માટે બીજું કાંઈ નથી, જે એનું જ હતું એને પાછું આપીએ છીએ. તો ક્યાં હે મેરા, જો ભી હે વો તેરા હે, તેરા તુજકો સોંપ રહે હે. ઇનફ. આશા છે આજનો પ્રોગ્રામ આપ એન્જોય કરશો. અને ખાસ એક વિનંતી છે, નંબર્સ ગેમમાં ના પડશો. દર વખતે કહું છું પણ કંઈ ફેર નથી પડતો, પણ ખરેખર જેન્યુઅનલી જો એન્જોય કરવા માટે આવ્યા છો તો નંબરમાં ના પડો. આ આપણી એક ગ્રંથિ છે, અમારા અનુભવ ઉપરથી અમને શીખવા મળ્યું છે. હું એમ કહું કરે મેં મહેનત તારા કરતા જાજી કહી દીધી, મારો નંબર કેમ ના આવ્યો? તો આવું માનવા વાળા કે મહેનત કરો તો નંબર આવવો જોઈએ, મહેનત કરવા છતાં, ખર્ચો કરવા છતાં, ભોગ આપવા છતાં જો નંબર ના આવે તો શું કામ મહેનત કરીએ, શું કામ ભાગ લઈએ? મહેનત કરવા છતાં નંબર ના આવે તો ભાગ જ ના લેવાય. એવા લોકો માટે, દેવા માટે મારી પાસે કાંઈ નથી, એક હમદર્દી છોડીને. એવા લોકો માટે મારી પાસે ખાલી એક હમદર્દી છે, એક હમદર્દી છે તમને દેવા માટે. ચાલો પ્રોગ્રામને આગળ વધારીએ. આશા છે કે આજે નંબર્સ ગેમમાં નહીં પડીએ, છોકરાને ભરપૂર એન્જોય કરવા દેશું. અને ખાસ ઘણીવાર છોકરા અહીંયા રમતા હોય, એની ધૂનમાં રમતા હોય, આજુબાજુ જોતા પણ ના હોય, સ્ટેપ્સ ભૂલી જતા હોય, એની પોતાની મોજમાં હોય, ત્યારે ઘણીવાર જોયું છે કે મમ્મી સામે જોઈને હાથ લાંબા કરીને દાંત ભીસે છે, સરખો કર. આ જેન્યુઅનલી મેં જોયેલું છે, મારી પાસે રેકોર્ડેડ છે, ઘણાનું, એકનું નહીં. નીચે બેઠા બેઠા પણ આપણે બાળકોને ઇમ્ફેસાઇઝ કરીએ છીએ, ડરાવીએ છીએ, સરખો કરને કે ગરજીને વારો નીકળી જશે. ખર્ચો કર્યો તારી પાછળ, કોસ્ટ્યુમનો ખર્ચો કર્યો, વાં ડોડા કર્યા, અવડી મહેનત કરી, છોકરો તમને નથી કહેતો મારી પાછળ ખર્ચો કરો. તો ક્યાંક આપણે આપણા બાળકો ઉપર પણ અન્યાય કરીએ છીએ અને આપણી જાત ઉપર પણ અન્યાય કરીએ છીએ. આ છોકરા એક પણ એમ નથી કહેતા કે અમારી પાછળ ખર્ચો કરો. કાં તો નિસ્વાર્થ ભાવે ખર્ચો કરીએ, મહેનત કરીએ, અને કાં તો પછી પડતું જ મૂકી દઈએ. ચાલો હવે ખાસ છોકરાઓ મજામાં ને,
તમને ખ્યાલ તો છે મારી ઉંમર થઈ, ગઈ વખતે ઉંમર થઈ તો હવે તો બે બે વર્ષ વધી ગયા છે, મને સંભળાય ઓછું, મજામાં ને? હજી સંભળાતું નથી, મજામાં ને? મમ્મી પપ્પાને નથી સંભળાતું, મજામાં ને? આપણા જજીસને નથી સંભળાતું, મજામાં ને? હવે આપણે કંઈક નવું કરીએ. અમે બધા કહે છે ને વિઝનના છોકરા થોડા અલગ હોય, વિઝન થોડું અલગ છે, ઘણા પોઝિટિવલી કહે છે, ઘણા નેગેટિવલી કહે છે. ધેટ્સ સો આઈ એમ, હું તો આવો જ છું, આ અમારો કન્સેપ્ટ છે. હવે છોકરાઓ ગમે ત્યારે તમને કોઈ પૂછે ને મજામાં ને અથવા કેમ છોવો, તમે શું કહો છો? કેમ છોવો કોઈ પૂછે તો મજામાં. નહીં, આપણે હવે એવું નહીં કહીએ, આપણે થોડા અલગ છીએ ને. તમને કોઈ પણ હવે એમ પૂછે ને કેમ છો, તો આપણે કહેશું આનંદ મંગલ પરમ સુખમ. શું કહેવાનું? આનંદ મંગલ પરમ સુખમ. ચાલો હું પૂછું છું, મને જવાબ આપજો, કેમ છો છોકરાઓ? આનંદ મંગલ પરમ સુખમ. ચાલો પાછું એકવાર, કેમ છો બચોલિયાઓ? આનંદ મંગલ પરમ સુખમ. તો આપણી આથી આ નવી ટેગલાઈન છે. કોઈ પણ વિઝન વાળાને પૂછે કેમ છો, તો આપણે એમ કહેશું મજામાં નહીં, આનંદ મંગલ પરમ સુખમ. બરાબર, જે છે અહીંયા જ છે, આનાથી વિશેષ ક્યાંય નથી. અસ્તુ, આટલો સમય મને આપવા બદલ આભાર, સહન કરવા બદલ આભાર. પ્રોગ્રામને આપણે આગળ ધપાવીએ, થોડા ટેકનિકલ ઇશ્યુને કારણે ઓલરેડી આપણે થોડા લેટ છીએ. થેન્ક યુ. ત્યારબાદ સપનાબેન કંટારિયાને વિનંતી કરું કે પોતે ગરબાના નિયમો વિશે જરાક ચર્ચા કરે. ગુડ ઇવનિંગ એવરીબડી. હવે અભિષેકે બધી ચર્ચા કરી લીધી છે, તો મારે પાછું રિપીટ નથી કરવું, ખોટે ખોટો સમય બગડશે. બરાબર, હું સીધી પોઈન્ટ ઉપર જ આવી જાઉં. અમસ્તે, અભિષેક સર હંમેશા બધાના ફેવરિટ જ છે, સપના ટીચર ખીજાય એટલે એ કોઈના ફેવરિટ છે જ નહીં. બરાબર ને, અભિષેક સર ખીજાય ના, એને ગિફ્ટ આપે એટલે એ બધાને ગમે, સપના મેડમ કોઈને ના ગમે. ચાલો હવે આપણે એક મોટા બાળકોનો રાઉન્ડ અને એક નાના બાળકોનો રાઉન્ડ રાખેલો છે, જેનાથી તમે પણ બોર ના થાવ અને નાના બાળકોને પણ મોટાને જોઈને અનુસરવાની હેબિટ પડે કે આના જેવું મારે. થર્ડ પછી નર્સરી, સેકન્ડ પછી એલકેજી અને ફર્સ્ટ પછી યુકેજી. આ 8 રાઉન્ડ બાદ પેરેન્ટ્સનો રાઉન્ડ રમાશે, જેમાં પપ્પાઓને સ્ટેજની ઉપર રમવાનું છે અને મમ્મીઓને સ્ટેજની ફરતે રમવાનું છે. એના પછી જોડી રાઉન્ડ સ્ટાર્ટ થશે કે જેમાં મમ્મી અથવા પપ્પાને બાળકની સાથે રમવાનું છે. એ પૂરું થાય પછી નંબર ડિક્લેરેશન થશે. દરેક સ્ટાન્ડર્ડની અંદર અલગ અલગ 4 નંબર આપવામાં આવશે. વેલ ડ્રેસ બોય, વેલ ડ્રેસ ગર્લ, વેલ પ્લેયર બોય અને વેલ પ્લેયર ગર્લ. અને તમામ કેટેગરીમાંથી 2 પ્રિન્સ બનશે અને 2 પ્રિન્સેસ બનશે, એક પ્રાઇમરી વિભાગમાંથી અને એક પ્રી પ્રાઇમરી વિભાગમાંથી, એટલે કે એક પ્લે નર્સરી એલકેજી અને યુકેજીમાંથી અને એક ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ પહેલું બીજું અને ત્રીજા ધોરણમાંથી. વેલ ડ્રેસ માટે તમામ વસ્તુઓ જોવામાં આવશે. દાખલા તરીકે 2 કેન્ડિડેટ્સ છે, એકે 2 વીટી પહેરી છે ને એકે 4 વીટી પહેરી છે, તો 4 વીટીવાળો બાળક નંબર લઈ જાય. પછી તમે ગોલ્ડ ડ્રેસિંગ કર્યું છે તો બધું જ ગોલ્ડ હોવું જોઈએ, સિલ્વર કર્યું છે તો બધું સિલ્વર હોવું જોઈએ, કોટનના જ ટ્રેડિશનલ ચણિયા ચોળી હોવા જોઈએ. મેરેજમાં પહેરીએ ચણિયા ચોળી અને વેસ્ટર્ન હેરસ્ટાઇલમાં ચાલશે નહીં. છોકરીઓએ માથે ઓઢું છે કે નહીં, ઓર્નામેન્ટ્સ બધા પૂરતા પહેર્યા છે કે નહીં, આ તમામ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવશે અને એના પછી જ નિર્ણય અપાશે. ચાલો આટલું કહીને હું બિરમું છું. સ્પર્ધા થાય છે, પણ હવે અમને એમ લાગે છે કે પેરેન્ટ્સે બોર થઈ ગયા છે કે દર વર્ષે એક ને એક થાળી રિપીટ કરવાની, આગલા વર્ષવાળાનો આઈડિયો લઈને આપણે જીકી દેવાની, એટલે એનો નંબર આવ્યો તો આપણો આવી જાય. બરાબર, એટલે આ વખતે ગરબા ડેકોરેશન રાખવામાં આવેલું હતું. હવે આમાં ક્યાંક વાલીઓને કદાચ એવું થતું હતું કે જજીસના કોઈ જાણીતા હોય એમનો નંબર આવી જાય છે નામ જોઈને, તો આ વખતે અમે નવું કરેલું હતું કે તમારું નામ અને નંબર અમે ગરબાની અંદર મૂકી દીધું હતું. પછી જજે જ્યારે માર્કિંગ આપેલું છે પછી એમ કહે કે હા આ ગરબો સરસ છે, પછી અમે એનો નંબર કાઢીને એને બતાવીએ કે લખો આ નંબર છે G20 કે G8 G2, એટલે આમાં કોઈ પણ પ્રકારના પક્ષપાત થવાના કોઈ ચાન્સીસ હતા નહીં. ઈ સિવાય કે કઈ રીતના માર્કિંગ આપવામાં આવ્યું છે, તો તમે કેટલો ગરબો ટ્રેડિશનલ બનાવ્યો છે, પછી કેટલાની મહેનત જાજી છે, ઘણાએ રેડીમેડ મટીરિયલ મૂકી દીધું છે તો એના માર્કિંગ ઓછા મળ્યા છે, જેણે જાતે મહેનત કરીને બનાવ્યું છે તો એના એક્ઝામ્પલ વધારે મળ્યા છે. દાખલા તરીકે પરસોત્તમ રાયનો મહિનો હતો ત્યારે ગોપ ને ગોપીઓ લાકડાના મળતા,
ઘણા એ ચીપકાવી દીધા છે બરાબર, તો એને માર્ક્સ નથી મળ્યા, એની જગ્યાએ લોટની ઢીંગલીઓ બનાવી છે, એમાં તુઈથી કપડાં સળગાવ્યા છે, ઊનથી એની ચોટલી બનાવી છે અને એને શણગાર પહેરાવ્યો છે, તો એ વ્યક્તિ સામેનો નંબર લઈ ગયો છે. આ રીતના બધા માર્કિંગ કરવામાં આવેલા છે. થેન્ક યુ. ફોર્થ ધોરણના ફોર્થ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર આવવા હાર્દિક આમંત્રણ છે. નિરાતે આવજો, એકબીજા પડી ન જાઓ, શાંતિથી. ફોર્થ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓને સ્ટેજ પર વધારવા હાર્દિક આમંત્રણ. આ ફ્રીસ્ટાઇલ દાંડી રસના નિર્ણાયક શ્રીઓને આ પોપટ મોનાબેન દર્શનડિયા અને યોર્સ ટ્રુલી સપના મેડમ ત્રણેયનો પોતાના પ્રાઇમ ટાઈમમાં ઓપન દાંડિયામાં જે તે જગ્યાએ જે તે પોઝિશન ઉપર નંબર આવેલો છે એ રેન્કર રહ્યા છે. પ્લસ હાથ કંગન કો આલસી ક્યાં આપણે કહેવાય છે ને, કે જેનામાં આવડત છે એ દેખાઈ આવશે. તો આપણે જૂની વાતો ભૂલી જઈએ કે ભાઈ ભૂતકાળમાં એમને રેન્ક લીધેલા છે, પ્રિન્સેસ થયેલા છે, ક્વીન થયેલા છે. હાથ કંગન કો આલસી ક્યાં, હમણાં જ આપણા ગામમાં રોયલ દાંડિયા નાઇટ્સનું એક ભવ્ય અને ખૂબ જ સરસ એવું આયોજન થયેલું હતું. તો આ ત્રણેય આપણા જજીસ એમાં રેન્કર થયેલા છે. ત્રણેય પોતપોતાના પોઝિશન ઉપર પોતાની કેપેસિટી ઉપર નંબર લઈ આવેલા છે. તો હાથ કંગન કો આલસી ક્યાં, ભૂતકાળની વાતો અમે નથી વગોડતા કે નંબર આવેલા હતા. નંબર સોનાવા ઠકડી
તાળી ટીટોડો ભાઈ ભાઈ દબાવો ચો પણ તારું જો